નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 સંસ્કૃતની અંદર નવા પાઠનો અભ્યાસ કરીશું. પાઠનું નામ છે નવમા પાઠનું નામ છે આમલમ દ્રાક્ષા ફલમ. આમલમ દ્રાક્ષા ફલમ એટલે કે દ્રાક્ષ ખાટી છે. દ્રાક્ષા ફલમ એટલે કે દ્રાક્ષનું ફળ, અને આમલમ એટલે કે ખાટી. દ્રાક્ષ ખાટી છે. તમે આ વાર્તા પહેલા સાંભળી હશે, શિયાળ અને દ્રાક્ષવાળી. એ શિયાળ છે, જંગલમાં જાય છે અને તરસ ભૂખ લાગી હોય છે, અને શું જોવે છે, એક દ્રાક્ષનો વેલો જોવે છે. દ્રાક્ષના વેલાની ઉપર ઘણી ઊંચી ઊંચી દ્રાક્ષો હોય છે, પણ એ દ્રાક્ષ છે એને પહોંચવા માટે શિયાળ છે ઘણા પ્રયત્ન કરે છે, કૂદે છે, કૂદકાઓ મારે છે, છતાં એના મોઢાની અંદર આ દ્રાક્ષ છે એ આવતી નથી. દ્રાક્ષ નથી આવતી એટલે અંતે નિરાશ થાય છે અને શું કહે છે, એવું વાત કરે છે કે દ્રાક્ષ તો કેવી છે, ખાટી છે, એવું કહી દુનિયાથી ચાલુ જાય છે. તો આ જ વાર્તા છે આપણે સંસ્કૃતિ અંદર આપણે અભ્યાસક્રમની અંદર ભણવાની છે. તો પાઠની સમજૂતી આપણે શબ્દશઃ અનુવાદ કરતા જઈશું અને સમજતા જઈશું. તો પાના નંબર છે 29 ઉપર એક હ શૃંગાલહ. એક હ એટલે કે એક, શૃંગાલહ એટલે કે શિયાળ, એક શિયાળ છે. એક હ શૃંગાલહ વનમ ગચ્છતિ, કે એક શિયાળ વનમ ગચ્છતિ, વનમ એટલે કે જંગલમાં, ગચ્છતિ એટલે કે જાય છે, એક શિયાળ જંગલમાં જાય છે. સહ વનમ ગચ્છતિ, તે જંગલમાં જાય છે. આ કવિતાના રૂપમાં આપેલી છે કે તે ફરીથી એ જાય કે તે જંગલમાં જાય છે. એક શિયાળ છે તે જંગલમાં, એક શિયાળ જંગલમાં જાય છે, તે જંગલમાં જાય છે એટલે કે સહ વનમ ગચ્છતિ, તે જંગલમાં જાય છે. પીપાસા તસ્ય બુભુક્ષા, પીપાસા એટલે કે તરસ્યો, અને તસ્ય એટલે કે તેને, અને બુભુક્ષા એટલે કે ભૂખ, તેને તરસ અને ભૂખ લાગી છે. એક શિયાળ છે જંગલમાં જાય છે, તેને તરસ અને ભૂખ લાગી છે. પીપાસયા બુભુક્ષયા વનમ ગચ્છતિ, તરસને લીધે, પીપાસયા એટલે કે તરસને લીધે, બુભુક્ષયા એટલે કે ભૂખને લીધે, વનમ ગચ્છતિ જંગલમાં જાય છે. તરસને લીધે, ભૂખને લીધે તે જંગલમાં જાય છે. સહ વનમ ગચ્છતિ, તે જંગલમાં જાય છે. ફરી ફરી આવે છે એને, એ વાક્ય છે એને, શબ્દ છે ફરી ફરીથી આવે છે. તમને સમજવું પણ સરળ હશે કે તે તરસને લીધે, ભૂખને લીધે તે જંગલમાં જાય છે. સહ વનમ ગચ્છતિ, તે જંગલમાં જાય છે. હવે નીચે જોઈશું, કિમ ચ કરોતિ સહ, કિમ ચ કરોતિ પ્રશ્ન પૂછે છે કે કિમ એટલે કે શું, ચ એટલે કે તે, શું કરે છે તે, શું કરે છે, કરોતિ એટલે કે કરે છે, શું કરે છે તે, શું કરે છે, પ્રશ્ન પૂછે છે કે જંગલમાં જાય છે, પરંતુ જંગલમાં જઈને શું કરે છે, તે શું કરે છે, તો શું કરે છે, તો જવાબ આપેલો છે નીચે, વામતઃ પશ્યતિ દક્ષિણતઃ પશ્યતિ. વામતઃ એટલે કે ડાબી બાજુ, પશ્યતિ એટલે કે જુએ છે, ડાબી બાજુ જુએ છે, દક્ષિણતઃ પશ્યતિ એટલે કે જમણી બાજુ જુએ છે. એ જંગલમાં જાય છે, તરસ અને ભૂખને લીધે તે જંગલમાં જાય છે, અને શું કરે છે, તે શું કરે છે, જંગલમાં જઈને શું કરે છે, તો જમણી બાજુ જુએ છે અને ડાબી બાજુ જુએ છે. અગ્રતઃ પશ્યતિ પૃષ્ઠતઃ પશ્યતિ, એટલે કે અગ્રતઃ એટલે કે આગળ જુએ છે, પૃષ્ઠતઃ એટલે કે પાછળ, પાછળ જુએ છે. સ્વેદઃ જાયતે તૃષા જાયતે, સ્વેદઃ એટલે કે પશ્યવો, તૃષા એટલે કે તરસ, સ્વેદઃ એટલે કે પશ્યવો, પશ્યવો થાય છે ને પરસેવો જાય છે, અને તૃષા જાયતે એટલે કે તરસ લાગી છે. હવે જંગલમાં જાય છે, આમ જુએ છે, આગળ જુએ છે, પાછળ જુએ છે, જમણે જુએ છે, ડાબે જુએ છે, એને હવે તો પરસેવો, પરસેવો થઈ ગયું છે શિયાળ, એટલે કે એને પરસેવો જાય છે એના શરીરમાંથી, અને તરસ લાગી છે. આગળ જોઈશું, એતહ કર ઇતહ ગચ્છતિ, એતહ એટલે કે આમ, આમ જાય છે. કિમપિ ન લભતે, કાંઈ પણ, કિમ વત્તા અપિ સતી છૂટી પડશે, કિમ એટલે કે કાંઈ અને અપિ એટલે કે પણ, કાંઈ પણ ન લભતે એટલે કે ન એટલે કે નથી, અને લભતે એટલે કે મળતું, કાંઈ પણ નથી મળતું, કે આમ જાય છે કાંઈ પણ નથી મળતું. તતઃ ગચ્છતિ, તેમ જાય છે, તતઃ એટલે કે તેમ, ઇતઃ એટલે કે આમ, અને તતઃ એટલે કે તેમ, તેમ જાય છે. કિમપિ ન લભતે, કાંઈ પણ નથી મળતું. શ્રાંતઃ જાય તે ખિન્નમાં જાય છે, શાંત હોય એટલે કે થાકી જવું, તો થાકી જાય છે. ખિન્ન હોય એટલે કે દુઃખી, દુઃખી થાય છે, થાકી જાય છે અને દુઃખી થાય છે, એને તો પણ કાંઈ મળતું નથી. તો આ પહેલા ભાગની અંદર આપણે માત્ર આજે આટલા અડધા ભાગમાં જ અભ્યાસ કરવાનો છે. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આગળના અડધા ભાગ જે બાકી છે એનો અભ્યાસ કરશું. તો એક વખત આપણે જોઈ જઈએ ફરીથી, એક શૃંગાલહ એક શિયાળ છે, એક શૃંગાલહ
નેક્સ્ટ ભાગની અંદર બીજા ભાગની અંદર આપણે આગળના ભાગનો અભ્યાસ કરશું. અસ્તુ.